चलो बाळको, चैप्टर नंबर 10 માં એક તફાવત છે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક। બાળકો આ ત્રણે ત્રણ તફાવત નથી આવતા, કોઈ પણ બે પૂછાય એટલે કે ખરીફ પાક અને રવિ પાક અથવા ખરીફ પાક અને જાયદ પાક અથવા રવિ પાક અને જાયદ પાક આવો સવાલ પૂછાશે, આવો તફાવત પૂછાય છે બાળકો। ખૂબ જ સરળ તફાવત છે બાળકો। પહેલા खरीफ पाक कोने कहेवाय तो बाळको एनो अर्थ आ त्रण मुद्दा तमारे याद राखवाना। चोमासामां लेवामां आवता पाकने खरीफ पाक कहे छे। एकदम सिंपल अर्थ शु बाळको, चोमासामां लेवामां आवता पाकने खरीफ पाक कहे छे। रवि पाक कोने कहेवाय, शियाळामां लेवामां आवता पाकने रवि पाक कहे छे। अने जायद पाक उनाळामां लेवामां आवता पाकने जायद पाक कहे छे। तो बाळको आनो अर्थ छे। हवे खास बाळको तमारे छे ने समयगाळो याद राखवानो छे। हवे खरीफ पाक, तो खरीफ पाक एटले बाळकोनो समयगाळो। भारतमां वर्षा ऋतुनो प्रारंभ थाय छे जून महिनाथी, एटले बाळको जून जुलाई थी ऑक्टोबर नवेम्बर आनो समयगाळो तमारे याद राखवानो। बाळको जून जुलाई थी ऑक्टोबर नवेम्बर खेती की विविधता माटे कया कया कारणों जवाबदार छे, तो लखवानो भौगोलिक परिस्थिति,
આબોહવા જમીનની વિવિધતા અને વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતા બાળકો હંમેશા યાદ રાખજો તમારું પેપર બોર્ડનું બાળકો 80 માર્ક્સનો પેપર હોય ને તો એમાંથી બાળકો 16 માર્ક્સના તમારે છે ને વૈકલ્પિક પ્રશ્ન હોય એટલે કે વિકલ્પ હોય ખાલી જગ્યા હોય એક વાક્યના સવાલ જવાબ હોય છે ખ્યાલ જોડતા હોય છે બાળકો તમારે 75 ઉપર બાળકો તમારે જ્યારે માર્ક્સ બોર્ડની એક્ઝામમાં 80 માંથી 75 ઉપર લાવવાના હોય ને તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાળકો વૈકલ્પિક પ્રશ્ન એટલે બાળકો આ એક એક માર્ક્સના સવાલ જવાબ આ બાળકો તમારે 16 માંથી 16 લાવો તો જ તમારે બાળકો 75 અપ તમે જઈ શકો છો હેલો એટલે આ બાબત હંમેશા તૈયારી કરો ને એટલે તમારે કાળજી રાખવાની છે કે મારે વૈકલ્પિક પ્રશ્નમાં 16 માંથી મારે 16 લાવવાના જ છે તો જ બાળકો તમે 75 અપ જઈ શકો છો આ બાળકો તૈયારી કરો ને ત્યારે ખાસ કાળજી રાખજો હવે બાળકો આગળના સવાલ તરફ જઈ ધાન્ય પાક વિશે માહિતી આપો તો પહેલા તો બાળકો ધાન્ય પાક કયા કયા છે તો બાળકો ડાંગર ઘઉં જુવાર બાજરી અને મકાઈ એ આપણા ધાન્ય પાકો છે ખ્યાલ આવ્યો એ પણ ખબર હોવી જોઈએ બાળકો ધાન્ય પાકો કયા કયા છે કાલ ઉઠીને સવાલ એવું પૂછે ધાન્ય પાકોની નોંધ લખી કોઈ પણ બેને વિગતવાર નોંધ લખો તો ધાન્ય પાકો કયા કયા આવશે ડાંગર જેને આપણે ચોખા કહીએ ડાંગર ઘઉં જુવાર બાજરી અને મકાઈ એ આપણા શું છે બાળકો ધાન્ય પાકો ભારતના કુલ વાવેતર વિસ્તારના બાળકો 100% વાવેતર વિસ્તાર ગણીએ તો બાળકો એમાંથી 75% 75% ભાગમાં ધાન્ય પાકોની શું થાય છે ખેતી એટલે ઘઉં છે જુવાર છે બાજરી છે ચોખા છે ખ્યાલ આવ્યો મકાઈ છે એનું વાવેતર થાય છે એટલે મોટા ભાગના વિસ્તારમાં આપણે ધાન્ય પાક લઈએ છે જ્યારે એનું ઉત્પાદન ક્ષમતા જોઈએ તો કુલ ઉત્પાદનના આપણા દેશમાં ટોટલ ઉત્પાદન થાય ચા થી માંડીને કોફી સુધી બાળકો બધું જ આવરી લેવામાં આવે તો કુલ ઉત્પાદનના 50% ઉત્પાદન બાળકો શું થાય છે ધાન્ય પાક થાય છે શું થાય છે ધાન્ય પાક એટલે બાળકો આ પણ વિકલ્પમાં છે પરીક્ષામાં સવાલ પૂછે ત્યારે કાળજી રાખવાનું સવાલ શું કહેવા માંગે છે તમને એવો સવાલ પૂછે ભારતના કુલ ઉત્પાદનમાં ધાન્ય પાકોની ક્ષમતા કેટલી છે તો 50% ભારતના કુલ વાવેતરના વિસ્તારોમાં કેટલા ટકા વિસ્તારોમાં ધાન્ય પાકોની ખેતી થાય છે તો 75% હવે બાળકો આ ધાન્ય પાકોમાંથી પહેલો ધાન્ય પાક છે ડાંગર ડાંગર એટલે બાળકો ચોખા આપણે એને કહીએ છીએ ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે બાળકો શબ્દ ખાસ કાળજી રાખજો જો સૌથી મહત્વનો ધાન્ય પાક પૂછાય તો કયો છે ડાંગર શા માટે કારણ કે વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે બાળકો ધાન્ય પાક એ સૌથી મહત્વનો ધાન્ય પાક શા માટે ગણવામાં આવે તો બાળકો વિશ્વની છે ને મોટા ભાગની વસ્તી બાળકો ખોરાક તરીકે શેનો ઉપયોગ કરે છે ચોખાનો અને ભારતની વાત તો કરી ને બાળકો ભારતની તો અડધી વસ્તી ખોરાકમાં બાળકો શેનો ઉપયોગ કરે છે ચોખાનો ઉપયોગ કરે છે બાળકો ગુજરાત છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ખ્યાલ આવ્યો ત્યાર પછી બાળકો પંજાબ ગણીએ હરિયાણા ગણીએ ખ્યાલ આવ્યો ત્યાર પછી બાળકો ઉત્તરાંચલ અને ઉત્તર પ્રદેશ સમી કેટલો ભાગ બાળકો આ જ રાજ્યો છે જે બાળકો શાક રોટલી નો વધારે સેવન કરે છે ખાય છે ખ્યાલ પણ બાળકો તમે જો દક્ષિણના બધા જ રાજ્યો કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા ઓડિશા બાળકો પૂર્વની બાજુ આવી જાય છે પશ્ચિમ બંગાળ બિહાર છે આ લોકો બાળકો મુખ્ય એ લોકોનો ખોરાક કારણ કે બાળકો દરિયા કિનારાના વિસ્તારો છે અને દરિયા કિનારાના વિસ્તારમાં પુષ્કળ ઉત્પાદન થાય છે ખ્યાલ આવ્યો અને દરિયા કિનારાના વિસ્તારના લોકોનો મુખ્ય ખોરાક જ છે બાળકો ભાત અને માછલા એટલા માટે બાળકો તમને કહું છું કે ભારતની અડધી વસ્તી બાળકો ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે જ્યારે બાળકો ડાંગરના ઉત્પાદનમાં બાળકો આપણે વૈશ્વિક કક્ષાએ જોઈએ તો ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો બીજો ક્રમ આવે છે એટલે પરીક્ષામાં એમ તમને સવાલ પૂછાય કે ડાંગરના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો તો કેટલામો બીજો ડાંગરના ઉત્પાદનમાં ભારતનો ક્રમ કેટલામો બીજો પહેલો ચીનનો
भारत में कुल वावेतर ना चौथा भाग में डांगर नी खेती करवामां आवे छे। केटला भाग में? चौथा भाग में। बहु काळजी राखजो बाळको, चेप्टर में आंकड़ाकीय माहिती घणी आवशे। ई आंकड़ाकीय माहिती तमारे सुव्यवस्थित याद राखवानी छे। 75% भाग એટલે બાળકો કુલ વાવેતર વિસ્તાર, 50% એટલે કુલ બાળકો કુલ ઉત્પાદનનો વિસ્તાર છે। એટલે આ બાબતો તમારે ખાસ કાળજી રાખવાની છે। ભારતમાં બાળકો ડાંગરનો વાવેતર ચોથા ભાગમાં ડાંગરની ખેતી થાય છે। અહીંયા ધાન્ય પાક હતા બાળકો, ચાલે સર આ 75% શું? તો બાળકો 75% ધાન્ય પાક જેમાં ડાંગર પણ આવે, ઘઉં પણ આવે, બાજરી, જુવાર, મકાઈ આ બધું આવે। चौथा भाग में मात्र શું આવે છે? ડાંગર। ડાંગર એક ઉષ્ણકટિબંધીય પાક છે। ડાંગર કેવો છે બાળકો? ઉષ્ણકટિબંધીય પાક છે। એટલે બાળકો ઉષ્ણકટિબંધીય એટલે બાળકો ગરમ અને ભેજવાળી આબોહવાને શું આવે છે? અનુકૂળ આવે છે। લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ તાપમાન બાળકો 10માં ચેપ્ટરમાં તમારે દસમા ચેપ્ટરમાં તમારે બાળકો સૌથી મહત્વનો મુદ્દો આવી જાય તો બધા જ પાકમાં એની અનુકૂળતાઓ આવશે અને દરેક પાક માટે કઈ કઈ અનુકૂળતા ધરાવે છે એ તમારે ખૂબ જ કાળજી રાખવી પડશે। ખ્યાલ આવ્યો? કારણ કે દરેક માટે વરસાદનું પ્રમાણ, તાપમાનનું પ્રમાણ એ આંકડાકીય માહિતી છે અને એને તમારે ખૂબ જ સચોટપૂર્વક બાળકો પરીક્ષામાં લખવાની હોય છે। એટલે બાળકો જેમ જેમ ચાલે એમ એમ તમારી તૈયારી તમે કમ્પ્લીટ કરતા જજો, બરાબર? તો બાળકો ડાંગરના ઉત્પાદન માટે કઈ અનુકૂળતા હોવી જોઈએ? તો ગરમ અને ભેજવાળી આબોહવા, લઘુત્તમ 20 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન જોઈએ છે, નદીઓના કાપની ફળદ્રુપ જમીન વધુ માફક આવે છે અને બાળકો 100 સેમી કે તેથી વધુ વરસાદ હોવો જરૂરી છે। હા બાળકો, કારણ કે ડાંગર એક એવો પાક છે જેને વરસાદ કે પાણીની આવશ્યકતા ખૂબ વધારે હોય છે। ખ્યાલ આવ્યો? કારણ કે બાળકો પાણીમાં જ એનો ભીનો શું કરવામાં આવે છે બાળકો? રોપવામાં આવે છે। એટલા માટે બાળકો એમાં આ એવો પાક છે કે જેમાં માનવ શ્રમની જરૂરિયાત પણ કેવી રહે છે? વધારે। માનવ શ્રમની જરૂરિયાત પણ કેવી રહે છે બાળકો? વધારે। કારણ કે બાળકો આ ડાંગરના પાકના વાવેતરથી માંડીને ઉત્પાદન સુધી બાળકો માનવોની જરૂરિયાત, માનવ શ્રમ ખૂબ જરૂરી છે, લોકોની વધારે આવશ્યકતાની જરૂર પડતી હોય છે। ઓછા વરસાદ વિસ્તારોમાં જેવા કે બાળકો પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશ છે, બાળકો અહીંયા ભલે વરસાદ ઓછો છે પણ બાળકો અહીંયા સિંચાઈની સગવડ કેવી છે? વધારે। અને સિંચાઈની સગવડ વધારે હોવાને કારણે એવા વિસ્તારોમાં પણ આ પાક લેવામાં આવે છે। કેવા વિસ્તારોમાં? પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ। બાળકો 100 સેમી જેટલો વરસાદ તો આવશ્યક છે પણ બાળકો જો સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોય, હવે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈની પૂરતા પ્રમાણમાં સગવડ છે, કારણ કે પંજાબમાં બાળકો ભાખરા નાગલ યોજના આવેલી છે, એટલે બાળકો બહુહેતુક યોજના આવેલી છે, એનો લાભ પંજાબ અને હરિયાણાને મળે છે। ઉત્તર પ્રદેશમાં ગંગા નદીનું બાળકો વહેણ છે, એટલા માટે સિંચાઈની સગવડને પૂરતા પ્રમાણમાં છે અને સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં હોવાથી બાળકો અહીં સારા એવા પ્રમાણમાં ડાંગરની ખેતી થાય છે। હવે બાળકો ભારતમાં ડાંગરનું ઉત્પાદન ક્યાં થાય? તો ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા આ એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। સર અમારા પરીક્ષામાં બધા નામ લખવાના? બાળકો પરીક્ષામાં મિનિમમ તમારે 4 થી 5 નામ લખાવેલા હોવા જોઈએ, સમજી ગયા? અને જ્યારે જ્યારે ગુજરાતનો મુદ્દો આવે ત્યારે તમારે ખાસ નોંધ કરી લખવાનું જ પાછું, તમે આ પણ કાળજી રાખજો। કારણ કે બાળકો જો તમારે ડાંગરે બનવાનું, ઘઉં પણ બાળકો ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, ત્યાર પછી બાળકો કઠોળ આવશે, નાળિયેરી આવશે, ચા આવશે, કોફી આવશે, સોન આવશે, તમાકુ આવશે, કપાસ આવશે, આની બધાની માહિતી તમારે બાળકો યાદ રાખવાની છે, તમારા માટે આ ચેપ્ટરમાં સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી હોય। એટલે બાળકો હું તમને ફરી ફરીને કહું છું કે તમે જેમ જેમ ચેપ્ટર ચાલે એમ એમ તમે તૈયારી કરતા જાજો। બાળકો ભારતમાં ડાંગરના ઉત્પાદન રાજ્યો કયા કયા? પશ્ચિમ બંગાળ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા છે, બિહાર છે, ઓડિશા છે, એના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે। આમાંથી કેટલાક રાજ્યો તો એવા પણ છે જેમાં બાળકો વર્ષમાં 2 વખત ડાંગરની શું થાય છે? ખેતી। ગુજરાતમાં સુરત,
तापी, पंचमहाल, अमदावाद, खेड़ा, आणंद अने वलसाड वगैरह जिल्लाओमां बाळको डांगरनो पाक लेवामां आवे छे। तो बाळको गुजरातनी वात करीए तो सूरत छे, तापी छे, पंचमहाल छे, अमदावाद छे, खेड़ा, आणंद अने वलसाड जिल्लामां पण बाळको डांगरनो पाक लेवामां आवे छे। तो बाळको आ डांगर विशे माहिती आपो, 3 માર્ક્સનો અતિ મહત્વનો સવાલ છે બાળકો। ખ્યાલ આવ્યો? 3 માર્ક્સનો આ અતિ મહત્વનો સવાલ છે। ચાલો બાળકો, આપણે ચેપ્ટર નંબર 10 માં બે સવાલો વિશે ચર્ચા કરી છે। એક સવાલ છે બાળકો કૃષિના પ્રકારો અને બીજો સવાલ હતો કૃષિની પદ્ધતિઓ। तो आ बे सवाल बाळको आपणे भण्या छे। लास्ट लेक्चर बाळको खूब वधारे मोटो हतो, ख्याल आव्यो, पण बाळको ई अगत्यनो हतो, बराबर, कारण के प्रकारो ने पद्धति एक साथे चलाववामां आवे ने तो तमने वधारे ख्याल आवे, एटला माटे। त्यार पछी बाळको हवे आगळनो सवाल छे, कृषि धान्य पाक एमां घऊं विशे माहिती आपो। तो बाळको धान्य पाको कया कया छे? डांगर छे, घऊं छे, जुवार छे, बाजरी छे अने मकाई छे। एमां जुवार, बाजरी ने मकाई ने आपणे जाड़ा धान्य पाक तरीके गणीए छे। आजे माहिती मेळवाना छे बाळको घऊं विशे। बाळको आ चेप्टर मां तमे जेटला पाक विशे माहिती मेळवशो ने एमां एक डांगर अने बीजो घऊं, आ बे मुद्दा एवा छे के जे तमने 3-3 માર્ક્સ માં પૂછી શકાય। ખ્યાલ આવ્યો? ડાંગર એક અગત્યનો અને મહત્વનો પાક છે, વિધાન સમજૂતી આપો। ત્યાર પછી બાળકો ઘઉં વિશે માહિતી આપો। આ બંને સવાલ તમને 3-3 માર્ક્સમાં પૂછી શકાય। ઘઉં વિશે તો બાળકો બે વિધાન પણ છે, કે પંજાબને ઘઉંનો કોઠાર તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો, અને બીજો છે બાળકો આ જ મુદ્દામાં કે ઘઉંને અનાજનો રાજા ગણવામાં આવે છે, સમજાવો। તો આ બબ્બે માર્ક્સના સવાલ પણ આમાંથી આવી શકે એવા છે। જોઈએ, ડાંગર પછી બીજો મહત્વનો ધાન્ય પાક હોય ને તો કયો છે બાળકો? ઘઉં। હા બાળકો, આપણા દેશમાં જો ડાંગર પછી બીજો મહત્વનો જો ધાન્ય પાક હોય ને તો એ ઘઉં છે, કારણ કે આનો પણ બાળકો ખોરાક તરીકે વપરાશ સવિશેષ થાય છે। ભારતની 1/3 ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે બાળકો। આપણા કે માહિતી ખાસ કાળજી રાખવાની, ચોખાની ખેતી, ડાંગરની ખેતી 4th ભાગમાં થાય છે, જ્યારે બાળકો ભારતની 1/3 ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે। ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે। હા બાળકો, ઉત્તર અને પશ્ચિમ, તો બાળકો આપણે ઉત્તર અને પશ્ચિમમાં જઈએ તો કયા કયા રાજ્યો આવે? એક ઉત્તર પ્રદેશ, બીજું બાળકો દિલ્હી આવી જાય છે, હરિયાણા આવી જાય છે, પંજાબ આવી જાય છે, હા ઉપર નથી જતા પછી તો હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડ આવે છે, બરાબર, ત્યાં ઘઉંનું ઉત્પાદન એટલું થતું નથી, પણ ઉત્તર પ્રદેશ છે, મધ્ય પ્રદેશ છે, હરિયાણા છે, પંજાબ છે, રાજસ્થાન છે, ઇવન ગુજરાત છે। આ રાજ્યોમાં બાળકો, આ રાજ્યોમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક તરીકે બાળકો શેનો ઉપયોગ કરે છે? ઘઉંનો। ખ્યાલ આવ્યો? શા માટે? કારણ કે આ રાજ્યોમાં ઘઉંનું સવિશેષ પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, અને એટલા માટે બાળકો આ રાજ્યોમાં, આ ઉત્તર પશ્ચિમ વસતા રાજ્યો જે છે એમાં ઘઉંનો સવિશેષ ઉપયોગ ખોરાક તરીકે થાય છે। બાકીના બાળકો તમે ડાંગરમાં જોયું તો દરિયા કિનારાના જે રાજ્યો હતા, આંધ્રપ્રદેશ, કેરળ છે, તમિલનાડુ છે, ઓડિશા છે બાળકો, ખ્યાલ આવ્યો, તેલંગાણા છે બાળકો, કર્ણાટક છે, આ રાજ્યો શું બાળકો, અહીંયા ડાંગરનો ખેતી વધારે થાય છે, એટલા માટે એ લોકો ખોરાક તરીકે ડાંગરનો સવિશેષ ઉપયોગ કરે છે। બાળકો ઘઉં એ સમશીતોષ્ણ કટિબંધીય પાક છે, એટલે બાળકો અહીં સમશીતોષ્ણીય કટિબંધીય પાક છે, જ્યારે બાળકો ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે, અને ઉષ્ણકટિબંધીય પાક એટલે બાળકોને આબોહવા આવે ગરમ અને ભેજવાળી, જ્યારે બાળકો સમશીતોષ્ણ કટિબંધીય પાક હોવાથી અહીં વાતાવરણ તાપમાનનું પ્રમાણ એટલું જોવા મળતું નથી, એટલે એટલી આવશ્યકતા હોતી નથી। બાળકો ઘઉં એ કેવો પાક છે? રવિ પાક છે। કેવો પાક છે? રવિ પાક। તો બાળકો રવિ પાક એટલે શું એ પણ ખબર હોવી જોઈએ। હમણાં જ બાળકો આપણે ચર્ચા કરી રવિ પાક એટલે શું, તો બાળકો રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને શું કહેવાય છે? રવિ પાક।
ખરીફ પાક એટલે ચોમાસામાં લેવામાં આવતા પાક અને બાળકો જાયદ પાક એટલે ઉનાળામાં તો બાળકો ઘઉં છે આ ઘઉંની ખેતી શિયાળામાં થાય છે ને એટલા માટે બાળકો એ એક રવિ પાક ગણવામાં આવે છે ઘઉંના ઉત્પાદન માટે આપણી પાસે કઈ કઈ અનુકૂળતા હોવી જોઈએ તો બાળકો એક કાળી અને ફળદ્રુપ ગોરાડું જમીન બાળકો ફરી પાછો તમને કહું છું દરેક પાક માટે અનુકૂળતાઓ છે તમારે ખાસ કાળજી રાખવાની છે કારણ કે માર્કિંગ સિસ્ટમ એના પર વધારે ડિપેન્ડ કરે છે ખ્યાલ આવ્યો તો બાળકો અનુકૂળતાઓમાં બાળકો ઘઉંની ખેતી ક્યાં થાય છે ઘઉંનો પાક ક્યાં લેવાય છે ઘઉંનો પુષ્કળ કેવી જમીનમાં સૌથી વધારે થાય તો બાળકો કાળી અને ફળદ્રુપ ગોરાડું જમીન હોય ત્યાં ઘઉંની ખેતી સવિશેષ થાય છે વરસાદ બાળકો ઓછો જોઈએ 75 સેમી વાર્ષિક વરસાદ હોય તો પણ બાળકો ઘઉંની ખેતી થઈ શકે છે ખ્યાલ આવ્યો પણ બાળકો યાદ રાખજો 100 સેમી થી વધારે વરસાદ હોય 100 સેમી થી વધારે વરસાદ હોય તેવી જગ્યાએ ઘઉંની ખેતી થતી નથી ખ્યાલ આવ્યો 100 સેમી થી વધારે જગ્યાએ બાળકો વરસાદ પડતો હોય 100 સેમી કરતા વધુ વરસાદ પડતો હોય ત્યાં ઘઉંની ખેતી શક્ય નથી બાળકો તમને વિકલ્પમાં પૂછી શકાય કારણ કે તમે બધા પાક ભણશો ને બાળકો એમાં આવી વાક્ય રચના એકેયમાં નથી આપી જે માત્ર ઘઉંમાં આપી છે ખ્યાલ આવ્યો ઘઉંમાં બાળકો સ્પષ્ટ જણાવ્યું છે કે 100 સેમી કરતા વધારે વરસાદ પડતો હોય ત્યાં ઘઉંનો પાક લઈ શકાતો નથી ખ્યાલ આવ્યો એટલે તમારે આ કાળજી રાખવાની છે કે 75 સેમી વાર્ષિક વરસાદની આવશ્યકતા હોય છે ત્યાર પછી બાળકો જોઈએ એક મુદ્દો બાળકો તમે ભણી ગયા છો ચેપ્ટર નંબર 11 માં જળ પરિવહન પ્રણાલીમાં બાળકો આપણે ભણ્યા છો કે 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે કેટલું પાણીની આવશ્યકતા હોય છે તમે આ બાળકો ચેપ્ટર નંબર 11 માં તમને આ જવાબ મળી જશે હું નેક્સ્ટ લેક્ચરમાં નો જવાબ તમને કહી દઈશ કે 1 લીટર તમારે બાળકોને શોધવાનું છે કે ક્યાં છે મુદ્દો બરાબર 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે 1 કિલો ઘઉંના ઉત્પાદન માટે કેટલા પાણીની આવશ્યકતા હોય છે આ સવાલનો જવાબ તમે બાળકો તમારે શોધવાનો છે ખ્યાલ આવ્યો આગળ જઈએ સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે હા બાળકો એમ તો વરસાદ બાળકો ઓછો જોઈએ છે પરંતુ બાળકો એવા વિસ્તારો એવા ક્ષેત્રો કે જ્યાં વરસાદ ઓછો પડતો હોય પણ બાળકો ઓછો વરસાદ પડતો હોય પણ બાળકો ને સિંચાઈની જો સગવડ પૂરતા પ્રમાણમાં હોય તો એવા વિસ્તારોમાં બાળકો ઘઉંની ખેતી કરી શકાય છે સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે ઘઉંની ખેતીમાં યાંત્રીકરણ થયું હોવાથી કે થતું હોવાથી શ્રમિકોની ઓછી જરૂર પડે છે આ જ મુદ્દો બાળકો આપણે ડાંગરમાં ભણ્યા ડાંગરમાં માનવ શ્રમની આવશ્યકતા કેવી હોય છે વધારે કારણ કે બાળકો ને યાંત્રીકરણ એટલે શું સર તો યાંત્રિકીકરણ એટલે બાળકો એવી સિસ્ટમ બાળકો ખેતી ક્ષેત્રે ટેકનિકલ સાધનોનો જો ઉપયોગ કરવામાં આવે મશીનરીનો ને યંત્રોનો ઉપયોગ કરવામાં આવે ને તો એને યાંત્રીકરણ કહેવાય છે હવે ડાંગરમાં બાળકો ક્યાંય ટેકનોલોજી કે યંત્રો કે સાધનોનો ઉપયોગ થતો નથી ખ્યાલ આવ્યો જ્યારે ઘઉંના ઉત્પાદનમાં એના વાવણીથી માંડીને ઉત્પાદન સુધીમાં બાળકો આજે યંત્રો સાધનો અને ટેકનોલોજીનો સવિશેષ ઉપયોગ થાય છે અને એટલા માટે બાળકો એમાં શું જોવા મળે છે યાંત્રિકીકરણ અને યાંત્રિકીકરણ થતું હોવાથી ને શ્રમની આવશ્યકતા કેવી હોય છે ઓછી ખ્યાલ આવ્યો અને એટલા માટે બાળકો અહીં શ્રમની ઓછી જરૂર પડે છે ત્યારે શ્રમની જરૂર ક્યાં વધારે પડે છે ડાંગરના ઉત્પાદનમાં હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે બાળકો વિકલ્પ પૂછાઈ ગયો છે હરિયાળી ક્રાંતિની સૌપ્રથમ અસર કયા ઉત્પાદન પર થઈ હતી કયા પાક પર થઈ હતી હરિયાળી ક્રાંતિની સૌપ્રથમ અસર કયા પાક પર થઈ હતી તો બાળકો એનો જવાબ આવે છે ઘઉં કારણ કે ઘઉંના ઉત્પાદનમાં બાળકો સીધો બમણો વધારો થયો હતો હરિયાળી ક્રાંતિની સૌપ્રથમ અસર કયા પાક પર થઈ હતી તો ઘઉં સર હરિયાળી ક્રાંતિ એટલે શું તો બાળકો હરિયાળી ક્રાંતિ એટલે બાળકો નવી નવી ટેકનોલોજી યંત્રો સાધનો શોધાયા
સુધારેલા બિયારણ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ બાળકો આ બધી બાબતોનો સંશોધન થયો આ બધી બાબતોનો ઉપયોગ કરતા થયા અને જેના કારણે બાળકો અમુક પાક જે જંતુનાશક દવાથી કે કીટકોથી બાળકો જે પાક નિષ્ફળ જતો એ નિષ્ફળ જતો બંધ થઈ ગયો સુધારેલા બિયારણને કારણે બાળકો ઉત્પાદનમાં બાળકો પહેલા જે ઉત્પાદન થતું હતું એને કરતા ક્ષમતા વધી સાથે સાથે બાળકો એની જથ્થામાં પણ શું થયો વધારો ખ્યાલ એને હરિયાળી ક્રાંતિ કહેવાય છે હરિયાળી ક્રાંતિનો આખો મુદ્દો આપણે ભણવાનો છે ત્યારે બાળકો વિગતવાર ચર્ચા કરીશું હા હરિયાળી ક્રાંતિ આપણા દેશમાં 1960 ના દશકામાં થઈ છે ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે બાળકો ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે ક્યાં થાય તો બાળકો પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે ખ્યાલ બાળકો ઉત્તર પ્રદેશમાં છે ને શેરડીનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર અને ઉત્પાદન થાય છે પણ બાળકો ઘઉંની ચર્ચા કરીએ છીએ એટલે ઘઉંનો બાળકો ચર્ચા કરીએ આપણે ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં થાય છે એટલે ઉત્તર પ્રદેશ ખરા પણ એનો પશ્ચિમ ભાગ ખ્યાલ આવ્યો દેશમાં કુલ ઉત્પાદનના 2/3 દેશમાં કુલ ઉત્પાદનના 2/3 આ રાજ્યોમાં બાળકો ઉત્પાદન થાય છે બાળકો દેશમાં કુલ જે ઉત્પાદન થાય છે દેશમાં ઘઉંનું જે ટોટલ ઉત્પાદન થાય છે એ ટોટલ ઉત્પાદનના 2/3 ભાગ તો માત્ર બાળકો પંજાબ હરિયાણા ને ઉત્તર પ્રદેશમાં થાય છે આ ઈવન બાળકો આ ઉપરાંત છે ને જો મધ્ય પ્રદેશમાં પણ ગુજરાતમાં પણ પશ્ચિમ બંગાળમાં પણ થાય છે ત્યાર પછી બાળકો કર્ણાટકમાં પણ તમિલનાડુમાં પણ ઘઉંનું ઉત્પાદન થાય છે પણ સૌથી અગ્રેસર ને આગળ પડતા રાજ્ય હોય ને તો બાળકો એ પંજાબ હરિયાણા ને પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે એટલે કે ઉત્તર પ્રદેશ જેમાં બાળકો આપણા દેશમાં જેટલું ટોટલ ઉત્પાદન થાય એના 2/3 ભાગ આ રાજ્યોમાં બાળકો ઉત્પાદન થાય છે શા માટે તો એની પાછળનો રીઝન છે બાળકો આ રાજ્યોમાં સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં છે કારણ કે પંજાબ અને હરિયાણાની વાત કરીએ તો આને બાળકો ભાખરા નાગલ યોજના છે ખ્યાલ આવ્યો આ ભાખરા નાગલ યોજના જે સતલુજ નદી પર કાર્યરત છે એનો બેનિફિટ થાય છે બાળકો ઉત્તર પ્રદેશમાં ગંગા નદીનો જે બાળકો ફળદ્રુપ મેદાન છે એનો લાભ બાળકો મળે છે ગંગા નદી બાળકો બારેમાસ પાણીથી ભરપૂર છે અને એટલા માટે બાળકો સિંચાઈની સગવડને પૂરતા પ્રમાણમાં છે અને એટલા માટે બાળકો ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન કેવું થાય છે વધારે ને હેક્ટર દીઠ ઉત્પાદન કેવું થાય છે વધારે કારણ કે બાળકો વર્ષમાં 1-2-3 વખત પણ આ ઘઉંનો પાક લઈ શકાય છે કારણ કે સિંચાઈની સગવડ પૂરતા પ્રમાણમાં છે અનુકૂળ તાપમાન છે અનુકૂળ વાતાવરણ છે પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે એટલે તો પંજાબને ઘઉંનો શું કહેવાય છે બાળકો કોઠાર ખ્યાલ આવ્યો બાળકો પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે બાળકો પંજાબમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની સવલતો છે સુવિધા છે અને એટલા માટે બાળકો ત્યાં હેક્ટર દીઠ ઉત્પાદન વર્ષમાં 2-3 વખત બાળકો ઘઉંની ખેતી થાય છે અને એટલા માટે બાળકો પંજાબને ઘઉંનો શું કહેવાય બાળકો કોઠાર કહેવાય છે કારણ કે ત્યાં ઉત્પાદનની ક્ષમતા કેવી છે વધારે છે ત્યાં જમીન પણ બાળકો એની અનુકૂળતા ધરાવે છે ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ભલિયા ઘઉં એ પણ બાળકો જાણીતા છે ખ્યાલ આવ્યો બાળકો ગુજરાતના ભાલ પ્રદેશમાં થતા ભાલિયા ઘઉં અને કાનમ પ્રદેશમાં થતો કપાસ એ પણ જાણીતા છે તો બાળકો આ યાદ રાખજો ગુજરાતમાં ભાલ પ્રદેશમાં કયા ઘઉં થાય છે ભાલિયા ઘઉં ઉપરાંત મહેસાણા છે રાજકોટ છે જૂનાગઢ છે ખેડા જિલ્લામાં પણ બાળકો વધતા ઓછા પ્રમાણમાં ઘઉંની ખેતી થાય છે રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના સર્વ એટલે બાળકો બધા જ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે હા બાળકો આપણે રોજિંદા જીવનમાં બાળકો ઘણા બધા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ એમાંથી વિવિધ બાળકો ધાન્ય પાકોમાંથી બાળકો વસ્તુ બનાવીએ છીએ કઠોળમાંથી બાળકો આમ જનરલી બાળકો ઓલ ઓવર જોવા જઈએ તો બધા પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે કારણ કે ઘઉંમાંથી બાળકો રોટલી ભાખરી સેવ શીરો લાપસી લાડુ સુખડી પાવ પૂરી કેક બિસ્કિટ વગેરે અનેક વાનગીઓ બને છે અને બાળકો રોજિંદા જીવનમાં આ બધી વાનગીઓનો આપણે ઉપયોગ કરીએ છીએ અને એટલા માટે બાળકો બધા કરતા અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે એની પાછળ રીઝન છે બાળકો કારણ કે ઘઉંમાંથી ઘણી બધી વાનગીઓ બને છે જેની બાળકો હમણાં આપણે ચર્ચા કરી ફરી વાર પાછો બોલતો નથી તો અનેક વાનગીઓ બને છે બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો પણ કેવા છે બાળકો વધારે છે
ઘઉં માં પૌષ્ટિક તત્વો પણ કેવા છે બાળકો વધારે છે આથી જ ઘઉં ને અનાજ નો શું કહેવાય છે બાળકો રાજા તો બાળકો જો તમને 2 માર્ક્સ નો સવાલ પૂછે ને કે ઘઉં ને અનાજ નો રાજા કેમ ગણાય છે મારા રાજા ખ્યાલ આવ્યો કે ઘઉં ને અનાજ નો રાજા કેમ ગણાય છે તો બાળકો એના માટે તમારે આ 3 લીટી છે એ તમારે લખવી પડે ખ્યાલ આવ્યો તો બાળકો આ 3 માર્ક્સ નો સવાલ છે ખ્યાલ કે ઘઉં વિશે માહિતી આપો તો તમારે આટલું બાળકો 3 માર્ક્સ નું લખવું પડે પણ બાળકો માં કાળજી રાખવાની કે એની અનુકૂળતાઓ છે ને એ તમારે ખાસ લખવાની 100 સેમી જેટલા વધુ વરસાદમાં ઘઉં નો પાક લેવાતો નથી એ પણ તમારે કાળજીપૂર્વક લખવાનું ખ્યાલ આવ્યો તો બાળકો આજ માટે આટલું પૂરું કરીએ છે બરાબર નેક્સ્ટ લેક્ચરમાં મળીશું જુવાર બાજરી અને મકાઈ સાથે ખ્યાલ આવ્યો પણ હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે